हृणिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय हरि कृष्ण महाराज नी जय श्री स्वामी नारायण भगवान नी जय कथा सांभळनारा सर्वे भक्तोने जय श्री स्वामी नारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी પોતાની કલમ ભક્ત ચિંતામણી ગ્રંથમાં શ્રીજી મહારાજે પોતાના આશ્રિતજનોને જે પરચા પૂર્યા તે સ્વામી પરચા પ્રકરણમાં વર્ણવતા થકા પ્રકરણ 131માં મહારાજે સોરઠના સત્સંગીઓને જે પરચો પૂર્યો તે સ્વામીએ પ્રથમ વર્ણવ્યો અને આ સર્વે પરચા સ્વામીએ જે લખ્યા છે તે પાછળ સ્વામીનો આશય કેવળ ને કેવળ એટલો જ છે કે જે ભગવાનના ખરેખરા ભક્ત છે એમના હૃદયમાં ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા છે ભગવાન પ્રત્યેની જે ખુમારી છે તે વધુ ને વધુ વિકસે ભગવાન પ્રત્યે નિષ્ઠા વધુ ને વધુ દ્રઢ થાય અને જે જે જીવનમાં એવી આપત્તિઓ આવી પડી હોય જે જે જીવનમાં એવા કષ્ટ આવી ગયા હોય તેમાં જ્યારે ને જ્યારે ભગવાન અને મોટા પુરુષે સહાય કરી હોય તે પ્રસંગો આપણા જીવનમાં જે વીત્યા હોય તે પણ વિચારીને આપણા જીવનને ધન્ય બનાવીએ એવા જ આશયથી સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આગળ પ્રકરણ 131માં ઉદ્ધવજી નામના જે વણિક ભક્ત હતા તેમનો પરિચય સ્વામી વર્ણવે છે તે ઉદ્ધવજી ધંધો કરતા છતાં પણ એમની જીહવા પર ભગવાનનું નામ ક્યારેય પણ ન હોય એવું શક્ય જ નહોતું આખો દિવસ ભગવાનનું રટન કરતા અને એવા જ્યારે વણિક ભક્ત છે મોટા માણસ છે એવું જ્યારે ગામના ચોર લોકોએ જાણ્યું છે ત્યારે ગામના ચોરોએ ઉદ્ધવજીને ગીરના જંગલમાં લઈ જાય છે અને ત્યાં એમને બાંધી દે છે અને ઉદ્ધવજીને ધમકી આપે છે કે જો અમને તમે અમારા મનમાન્યા પૈસા નહીં આપો તો અમે તમને છોડીએ નહીં અને આ જે કાંટાવાળી લાકડી છે એ તમને મારીને તમારું દેહ અહીં અહીં છૂટી જાય એવું અમે કંઈક કરશું એવી રીતે ચોરની આપત્તિ જ્યારે ઉદ્ધવજી પર આવી પડી છે ત્યારે ઉદ્ધવજી મનમાં વિચાર કરે છે અને તેની કથા હવે નિષ્કુળાનંદ સ્વામી આગળ વર્ણવે છે કઠણ કાટા તે કેમ ખમાશે આજ જીવતે જરૂર જાશે નથી ઘરમાં દેવાને ધન જીવતાન છૂટો કોઈ દન એ જે ચોર લોકો હતા જેમને ઉદ્ધવજીને બંદીમાં લીધા છે એ ચોર લોકો જ્યારે વિકરાળ કાંટાવાળી લાકડી ઉદ્ધવજીને મારવા માટે ઉપાડે છે ત્યારે ઉદ્ધવજીના મનમાં વિચાર થયો છે ઉદ્ધવજી વિચારે છે કે આ સમયમાં મારી રક્ષા કોણ કરશે એમ વિચારતા વિચારતા એ નિરાશ થયા છે એમને જીવન જીવવાની કોઈ આશા જ નથી રહી એમનું અંતર અકળાય છે ચારે બાજુ જોવે ત્યાં કોઈ સહાય કરવા માટે પણ નથી ત્યારે ઉદ્ધવજી એમ વિચારે છે કે આ જે કઠણ કાંટાવાળી લાકડી છે તે જો મારા તન પર પડશે એ લોકો જો મને કઠણ કાંટાવાળી લાકડીએ કરીને મારશે તો મારું તન કેમ રહેશે અને આજે આ જે જીવ છે તે જરૂર નીકળી જશે અને જે મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે જે મનુષ્ય દેહ થકી ભગવાનના ધામની પ્રાપ્તિ સરળ રીતે થાય છે એ મનુષ્ય દેહમાં રહીને હું ભગવાનનું ભજન હવે વધુ નહીં કરી શકું અને એમ પણ વિચારે છે કે આ લોકો મારી પાસે ધન માંગે છે આ ચોર મારી પાસે જે ધન માંગે છે ધન આપવા માટે હું કોઈ રીતે સમર્થ નથી મારા ઘરમાં એવા પૈસા છે જ નહીં માટે જીવતા થકા તો આ લોકો થકી કોઈ દિવસ છૂટું એમ નથી
અને એવી રીતે જ્યારે એમનું અંતર અકળાય છે અને એમને કોઈ રીતની મદદ મળે એવું દેખાતું નથી આજુબાજુ, ત્યારે એમના મનમાં વિચાર આવ્યો છે. માટે મહારાજ કરે જો સહાય, તો હું ઉગરો આ દુખ માય. એમ કહીને થયો નિરાશ, રાખ્યો મહાપ્રભુનો વિશ્વાસ. જ્યારે ઉદ્ધવજીને પોતાનું જીવન રહે એવી કોઈ રીતની આશા નથી હૃદયમાં દેખાતી, કોઈ રીતનું એનું કષ્ટ થકી નિવારણ દેખાતું નથી, ત્યારે ઉદ્ધવજીને મનમાં વિચાર થયો છે કે આ સમયે તો મારે જે જીવનું પણ જીવન છે, જે અશરણ શરણ છે, જે દીનબંધુ છે, કષ્ટના પણ નિવારક છે, એવા શ્રીજી મહારાજ તેમને સંભાળવા તે જ મારી માટે અત્યારે સુખદાયી થશે. એવું વિચારીને એ ભગવાનની સ્તુતિ કરવા લાગે છે, ભગવાનને સંભાળે છે. એને એમ વિચાર થાય છે કે જો મહારાજ મારી આ સમયે સહાય કરશે તો જ હું આ દુઃખ થકી ઉગરીશ, બીજો કોઈ મારો આરો છે જ નહીં. એમ કહીને બીજા બધા ઉપાય થકી નિરાશ થઈને એને ભગવાનમાં વિશ્વાસ દ્રઢ કર્યો છે. એમ વિચારે છે કે જો ભગવાન મને બચાવે તો જ મારે આ કષ્ટ થકી બચાય. અને ગુણાતીતાન સ્વામી તો પોતાની વાતોમાં એમ કહે છે કે જીવની ઉપર તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તો પણ ભગવાનને સંતના આશરે કરીને તો એ સર્વે ટળી જાય છે. આપણે અહીંયાથી આકાશ સામે દ્રષ્ટિ માંડીએ તો વાદળ કેવડા મોટા દેખાય, અને પ્લેનમાં બેઠા હોય તો ચારે બાજુ વાદળ ને વાદળ જ છે. એમાં લોક જ એવો છે કે જીવ જે ક્રિયા કરે એમાં કોઈ પણ રીતે એને દુઃખ થકી બચી શકાય એવું છે જ નહીં, ચારે બાજુ એની દુઃખ છે. જે કરે જ્યાં જાય ત્યાં સર્વત્ર એને દુઃખ જ પ્રાપ્ત થાય છે. પરંતુ તે દુઃખમાંથી બચવાનો રસ્તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં લખે છે કે જો ભગવાન અને સંતને આશરે જાય તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય. માટે ઉદ્ધવજીએ મનમાં એવો નિર્ધાર કર્યો છે, અને એવો નિર્ધાર કર્યો છે ત્યારે મહારાજ સ્વયં જે ગઢડા પ્રથમના 70મા વચનામૃતમાં વાત કરે છે કે જો ભગવાનના શરણે આવે તો એને શૂળી જેવું દુઃખ આવવાનું હોય, કોઈ શૂળીએ ચડાવે ને જેવું દુઃખ થવાનું હોય તેવું દુઃખ ભગવાન કૃપાએ કરીને એને કાંટા જેવું થઈ જાય એવું કરી દે છે. શૂળીનું દુઃખ મહારાજ કાંટે મટાડે છે. એ સર્વે વાતનો વિચાર કરતાં કરતાં ઉદ્ધવજીને એમ થાય છે કે હવે તો મારે કેવળ ને કેવળ પ્રભુને ભજવા છે. જો મહારાજ મને બચાવવા આવશે તો જ હું બચીશ, બીજો કોઈ મારો આરો છે જ નહીં. અને ઉદ્ધવજીને ખરેખર એવું દુઃખ આવે છે ત્યારે એમને જ્યારે ભગવાનને હૃદયથી પોકાર્યા છે ત્યારે આગળ શું થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એવા સમાયાડ દીન બંધુ જન પ્રતિપાડ, દીધો ધવજીને દર્શન, નિરખી જન થયો છે મગન, નયણે નીર ગદ ગદ વાણી, કહે ભલે આવ્યા દીન જાણી, આ સમે જો ન આવત નાથ, મારું મોત હતું એને હાથ. ઉદ્ધવજીનો અંતરનો આર્તનાદ જ્યારે ભગવાને સાંભળ્યો છે ત્યારે ભગવાનને એમ એકવાર થઈ ગયું છે કે મારો ભક્ત આપત્તિમાં છે, મારા ભક્ત ઉપર કષ્ટ આવી પડ્યો છે, માટે એની સહાય કરવા માટે મારે જરૂર જવું પડશે. એમ શ્રીજી મહારાજ વિચારીને ત્યાં મહારાજ આવ્યા છે. એવા દયાળુ મહારાજ ત્યાં આવીને ઉદ્ધવજીને દર્શન આપે છે. અને ઉદ્ધવજીએ જ્યારે એવા કષ્ટના સમયમાં એવા દુઃખદાયક કાળમાં ભગવાનના દર્શન કર્યા છે ત્યારે એના મનમાં હરખ નથી સમાતો, એ ભગવાનને નિરખીને મગ્ન થયા છે. અને ત્યાં એ ભગવાનની સ્તુતિ કરવા માંડે છે કે હે મહારાજ,
મને ખબર જ હતી કે આ કષ્ટ થકી મુકાવવા માટે તમે જ મને આવશો. તમારા સિવાય મને મારું રક્ષણ કરનારું બીજું કોઈ છે જ નહીં. અને ઉદ્ધવજી મહારાજને કહે છે કે હે મહારાજ, જેવી રીતે ગજેન્દ્ર હાથીને તમે મગરના મુખ થકી મુકાવ્યો જ્યારે એને આજુબાજુ કોઈ પણ મદદ કરવાવાળું હતું નહીં, ત્યારે એને કેવળ તમારું નામ પૂરું ઉચ્ચારણ પણ ન કર્યું હતું, ત્યારે તમે એક હાથીને પણ બચાવવા માટે આવ્યા છો. માટે જો હાથીને બચાવવા માટે આવ્યા હો તો મને બચાવવા માટે ન આવો, એમાં શું સંશય મારે રાખવો? મને ખબર જ હતી કે તમે તો મારા જીવનું પણ જીવન છો અને તમે મને બચાવવા ચોક્કસ આવશો. એવી રીતે ભગવાનની સ્તુતિ કરે છે અને એના આંખોમાંથી નીર વરસે છે, આંખોમાંથી આંસુડાની હેલી વરસે છે. અને ગદગદ વાણીએ ભગવાનની સ્તુતિ કરતો જાય છે અને કહેતો જાય છે કે હે મહારાજ, જો તમે આ સમયે ન આવ્યા હોત તો મારું મોત નિશ્ચિત હતું. આમાં નિષ્કુળાનંદ સ્વામીએ ઉદ્ધવજીના જીવન થકી એ જ સંદેશ આપે છે કે જ્યારે જીવનમાં કષ્ટ આવી પડે ત્યારે ભગવાનની શરણાગતિ, ભગવાનની સંપૂર્ણપણે શરણાગતિ, પોતાની બુદ્ધિની શરણાગતિ નહીં, પોતાની કળાની શરણાગતિ નહીં, પોતાની ચાતુરીની કોઈ રીતે શરણાગતિ નહીં, એ સર્વે શરણાગતિને છોડીને જે કેવળ ને કેવળ ભગવાનને શરણે જાય છે તેની મદદ કરવા માટે સ્વયં ભગવાન તત્પર થાય છે અને ભગવાન એને એ કષ્ટ થકી મુકાવે છે. અને મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે કે મૃત્યુ સમય છે એ તો દરિયા તરવા જેવો છે, અને દરિયો જો પોતાને બાહુબળે કરીને તરવા જાય તો કોઈ રીતે તરાય જ નહીં, પરંતુ જો વાહણમાં બેસી જાય, મોટું નાવ જહાજ તરતું હોય એમાં બેસી જાય તો દરિયો તરવો ઘણો સહેલો છે. એવી રીતે જીવ આ લોકમાં તો કંઈક પોતાની કળા ચાતુર્ય કરીને કદાચ દુઃખ થકી પોતાને મુકાવી શકે, પરંતુ મૃત્યુ સમયે જે સમયે એના કોઈ સગા સંબંધી એની સાથે નથી રહેતા, એની કોઈ રીતની જે એને વિદ્યા મેળવી હોય એ પોતાની સાથે નથી રહેતી, અને જે જે ચાતુર્ય આ લોકમાં મેળવી હોય એ એની સાથે નથી રહેતી, જે કંઈ પ્રતિષ્ઠા પદ પ્રતિષ્ઠા એને પ્રાપ્ત થયા હોય એ જ્યારે એની સાથે નથી રહેતા, ત્યારે એ જો ભગવાનને પોકારે તો જ એનો ઉગાર તો જ એને ઉગારે છે ભગવાન, અને એ સિવાય બીજો કોઈ એનો રસ્તો છે જ નહીં. એવી રીતે ઉદ્ધવજીની જે અનન્ય ભાવે શરણાગતિ છે એ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા વર્ણવીને આપણા જીવનમાં પણ એવી શરણાગતિ આવે તે જ આ લખવા પાછળ સ્વામીનો આશય છે. અને જ્યારે મહારાજ ઉદ્ધવજીની રક્ષા કરવા માટે પ્રગટ થયા છે ત્યારે ભગવાનની દયા જોઈને ઉદ્ધવજીનું હૃદય પીગળી ગયું છે. મહારાજના પગમાં પડ્યા છે, મહારાજની પ્રાર્થના કરે છે, એના આંખેથી હર્ષના આંસુડા વરસે છે અને એ આંસુડાથી એ મહારાજના ચરણારવિંદનો અભિષેક કરે છે. પોતાને જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિનો વિચાર કરીને મનમાં હરખાય છે અને એવી રીતે જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે આગળ મહારાજ એને શું કહે છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એમ કહીને લાગ્યો ચરણ, ત્યારે બોલિયા શરણ શરણ, ભક્ત ભયમ રાખી શકાઈ, રહેજે નિર્ભય હવે મન માઈ, તને કષ્ટ નહીં થાય લેશ, વર્ણ દંડે તો ઘેર આવીશ. એમ કહી ચાલ્યા વિનાશ, ગયા એ ચોરની નારી પાસ. એ જ્યારે ભગવાનને પગે પડીને ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે અને જે ભગવાન ત્યાં પ્રગટ થયા છે એમના પ્રત્યેનો કૃતકૃત્ય ભાવ દર્શાવે છે, ત્યારે જે અશરણના પણ શરણ છે એવા મહારાજ ઉદ્ધવજીના માથે હાથ ફેરવીને એમને ઊભા કરે છે. ઉદ્ધવજીને બાથમાં લઈને ભેટે છે અને મહારાજ એમને સ્વયં કહે છે કે હે ઉદ્ધવજી, તમે મારા ભક્ત છો અને તમે મને પોકાર્યો છે, માટે તમારી રક્ષા કરવી એ તો મારું કર્તવ્ય છે, માટે તમારા મનમાં કોઈ રીતે હવે તમે બીક માં રાખશો.
હવે નિર્ભય થઈ જાઓ તમે, તમને કોઈ રીતે આ ચોર લોકો કોઈ પણ કષ્ટ નહીં પહોંચાડી શકે, તમારી ઉપર કોઈ પ્રકારનું હવે દુઃખ નહીં આવે આ ચોર લોકોથી, અને દંડ પણ તમારે નહીં ભોગવવો પડે ને તમે સહેલાઈથી સુખેથી તમારા ઘરે પાછા આવી જશો, એવા વચન કહીને મહારાજ તો ત્યાંથી તત્કાળ નીકળી ગયા છે. અને ત્યાંથી મહારાજ એ ચોર હતા એમની જે સ્ત્રી છે, એમની પત્ની છે, એમની પાસે મહારાજ આવ્યા છે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ ઉદ્ધવજીની મન સ્થિતિ આગળ મનમાં શું સ્થિતિ થાય છે, મનમાં કેવું એમને વિચાર, કેવા વિચારો આવે છે તે નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે. હે નાથ, નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ઉદ્ધવજીને મહારાજે જ્યારે આવા વચન કહ્યા છે ત્યારે ઉદ્ધવજીના મનમાં કોઈ પ્રકારનો સંશય નથી થતો કે મહારાજ મારી આ કષ્ટ થકી રક્ષા કરવા માટે અહીંયા પ્રગટ થયા, અને બસ આટલું વચન કહીને મને જતા રહેશે મહારાજ, મહારાજ તો અહીંયાથી જતા રહેશે, પરંતુ આ ચોર લોકો તો જે અહીંયા જ છે, માટે એ જો મને મારશે તો મારું શું થશે, એવી રીતનો કોઈ પ્રકારનો સંદેહ એના મનમાં નથી ઉપજતો. અને જે મહારાજના વચન છે એમાં વિશ્વાસ રાખીને આંખો બંધ કરીને ત્યાં મહારાજનું ભજન કરે છે. અને બીજી બાજુ મહારાજ એ ચોરની નારી પાસે ગયા છે, અને એ નારીને આગળ મહારાજ શું કહે છે તે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. કહે પુરુષ તારો છે પાપી, લાવે છે હરિ ભક્ત સંતાપી, તેને તુરત મોકજે છોડાવી, હેમ બાઈને કહ્યું છે આવી, હેમ કહીને સધાવ્યા શ્યામ, આવ્યા ચોર બાન લઈ ગામ, રાખ્યો રાત એક ઘર માઈ, બોલી ચોર તણી નારી ત્યાંઈ. મહારાજ ઉદ્ધવજીને આશ્વાસન આપીને જ્યારે ચોરની નારી પાસે આવે છે, એની પત્ની પાસે આવે છે, ત્યારે એ જે બાઈ છે એ કોઈક રીતે ભગવાનમાં આસ્થાવાળી હશે, કોઈક રીતે એને ભગવાનમાં વિશ્વાસ હશે એના જીવનમાં, તે માટે મહારાજ એની પાસે આવીને એને મહારાજ ગરમ થઈને વચન કહે છે કે તારો જે પુરુષ છે એ તો કેવો પાપી છે, મહારાજે ભક્ત છે એમને પણ એ પોતાના બંધનમાં લઈને પીડા આપે છે, માટે જો તમે લોકો એ ભક્તને છોડી નહીં દો, તું તારા પતિને કહીને એ ભક્તને છોડાવી નહીં દે, તો તમારી પર ઘણી પ્રકારનો સંતાપ આવશે, અને એમાંથી તમારું રક્ષણ કરનારું કોઈ નહીં હોય, માટે મારા ભક્તને કોઈ પણ રીતે દુઃખ ન થાય એવું તમે તરત કરો, એવા વચન બાઈને મહારાજે કહ્યા છે. અને બાઈના હૃદયમાં તે વચન જાણે બાણ વિંધાયો એવી રીતે બાઈના હૃદયમાં એ વચન વાગ્યા છે. અને જ્યાં મહારાજ એ બાઈને એવા વચન કરીને ત્યાંથી સીધાવ્યા, ત્યાં જે ચોર હતા તે ઉદ્ધવજીને લઈને પાછા ઘરે આવ્યા છે. એ પોતાના લોભના મદમાં ચાલતા આવે છે, મનમાં વિચાર કરે છે કે આવા મોટા ધનિક આજે આપણા હાથમાં આવ્યા છે, માટે એમના થકી આપણને જે આપણા મનમાંના પૈસા છે તેની પ્રાપ્તિ થશે. એવી રીતે વિચાર કરતાં કરતાં એ ઘરમાં આવે છે અને ઉદ્ધવજીને પોતાના ઘરમાં એક રાત રાખે છે. પરંતુ જે બાઈને ભગવાને ઉપદેશ આપ્યો હતો તે બાઈના મનમાં સદવિચાર ઉપજ્યો છે, અને ભગવાને જે દર્શન આપીને જે વાત કહી હતી તે સર્વે એને સ્મૃતિપથ પર આવી છે, એને સર્વે યાદ આવી છે. અને જાણે એના હૃદયમાં પરમાત્મા પ્રવેશ કરીને બોલતા હોય એવી રીતે એ બાઈ એ ચોરને કહે છે, જે ચોર પોતાનો પતિ છે તેને એ બાઈ શું કહે છે એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. આ તો ભક્ત ભગવાન તણો થયો અપરાધ તમને ઘણો, આને જાલી લાવ્યા
તમે આય આવ્યા પ્રભુજીના ગુનામાય માટે પહેરામણી એને કરી મૂકિયાવો લાવ્યા તિયા ફરી પછી ચોરે કર્યો એણી પેરે કરી વસ્ત્રને મોકલ્યો ઘેરે. એ બાઈના હૃદયમાં જ્યારે ભગવાને સ્વયં પ્રવેશ કર્યો છે ત્યારે તે બાઈ એ જે ચોર છે એને કહે છે કે આ તમે જે આ ઉદ્ધવજીને અહીંયા લાવ્યા છો એ તો ભગવાનના ભક્ત છે, માટે એમને તમે અહીંયા લાવીને પોતાને બંદીમાં રાખ્યા છે, એમને તમે જે કષ્ટ આપ્યો છે, એમને જે દુઃખ આપ્યું છે, એમને ખાવાનું નથી આપ્યું, પીવા માટે પાણી નથી આપ્યું, એમને તડફાવ્યા છે જે તમે, એ તમારાથી ઘણો મોટો અપરાધ થઈ ગયો છે અને તમે આ અપરાધે કરીને પ્રભુના ગુનામાં આવ્યા છો. જો સરકારના ગુનામાં આવ્યા હોત તો તમને બંદીખાને નાખેત અને થોડો સમય જ્યાં થાય ત્યાં તમને છોડી દેત, પરંતુ ભગવાનના ગુનામાં તમે આવ્યા છો, માટે જો તમે આ ભક્તને એની પીડા થકી મુક્ત નહીં કરો, એને જો પાછા ઘરે નહીં મૂક્યા હો તો ભગવાન તમને એવું કષ્ટ દેશે કે જેમાંથી તમારી રક્ષા કરનારો કોઈ છે જ નહીં. એવા જ્યારે વચન એ બાઈ ચોર લોકોને કહે છે ત્યારે એ બાઈને ઉદ્ધવજીને જોઈને હૃદયમાં દયા ઉપજી છે. ઉદ્ધવજી તો પોતાની મસ્તીમાં ભગવાનનું ભજન કરે છે, પરંતુ બાઈને એમ થાય છે કે અમને ઘણા દિવસથી કંઈ ખાધું નથી, મારા પતિ કેવો અધમ છે કે જ્યાં એને અને આવા ભગવાનના ભક્ત છે જેમના હૃદયમાં કોઈને કોઈ પ્રકારનો દુઃખ પહોંચાડવાનો આશય નથી. એવા કોમળ હૃદયવાળા ભગવાનના ભક્તને એમને અહીંયા લાવ્યા છે ત્યારે એમની કેવી દશા થઈ છે. એવી રીતે જ્યારે એના હૃદયમાં કરુણા ઉપજી છે ત્યારે આગળ પણ એ ચોરને કહે છે કે હવે આ ભક્તની આગતા સ્વાગતા તમે આ ઘરમાં રહીને કરો અને એમને જ્યાંથી લાવ્યા હતા ત્યાં તેમને પાછા મૂક્યા હો. અને એવા બાઈના વચન જ્યારે ચોરે સાંભળ્યા છે ત્યારે હશે તો એ ચોર ક્રૂર, પરંતુ પોતાની નારીને આધીન છે એ ચોર. અને જેમ જગતનો ક્રમ છે કે કોઈ પણ વ્યક્તિ મોટો પ્રતિષ્ઠિત હોય એ પોતાને આઈને કહી જાય તો પણ જે ન માને એ પોતાની નારી જો એને એક એવા વચનમાં કહી જાય તો પણ જે માનવા તૈયાર થાય છે એવો આ જગતનો ક્રમ છે. માટે આ ચોર પણ પોતાની નારીનું વચન સાંભળીને પોતે જે પાપમય વૃત્તિથી કાર્ય કર્યું છે તે કાર્યને છોડીને ઉદ્ધવજીને પાછા એમના ઘરે મૂકવા માટે તત્પર થયા છે. અને જે પોતાના મનમાં આશા હતી કે ઉદ્ધવજી થકી અમને ઘણા બધા પૈસા પ્રાપ્ત થશે, અને ક્યાં એ મનમાન્યા પૈસાની માંગ અને ક્યાં ઉદ્ધવજીને પોતાના પૈસા ખર્ચ કરીને પાછા મૂક્યાવવાનો એ નારીનો પ્રસ્તાવ, છતાં પણ એ બંનેના હૃદયમાં ભગવાન પ્રવેશ કરીને પોતાના ભક્તની રક્ષા કરે છે. અને ચોરની જે આ સર્વે ક્રિયા હતી તે એને માથે પડી છે. પૈસા તો એને ન જ મળ્યા, પરંતુ એને પોતાની ગાંઠનો ખર્ચ કરવો પડ્યો. અને આ ચરિત્ર થકી નિષ્કુળાનંદ સ્વામી એવો સંદેશ આપે છે કે જે જે અધર્મમય ક્રિયા છે, અધર્મમય ક્રિયા છે, ચોરી છે, વ્યસન કરવું ઇત્યાદિ જે જે કંઈ છે આ જગતમાં, જે ધર્મગ્રંથોમાં નથી લખીને જે અધર્મ તરીકે સ્વીકારેલી છે, તે સર્વે ક્રિયા એવી છે કે થોડી વાર માટે એમાંથી સુખ દેખાય. જેમ ઝાંઝવાનું જળ હોય, તમે ચાલ્યા જતા હોય તો તમને પાણી દેખાય તો તમને થોડી વાર તો એવી આશા બંધાઈ જાય કે હમણાં મારી તરસ છીપશે, પરંતુ નજીક જાઓ ત્યાં તો તમને પાણી દેખાય જ નહીં. એવી રીતે અધર્મમય ક્રિયા જ્યારે કોઈ પણ જીવ કરે છે ત્યારે એને પહેલાં તો એમ જ થાય કે મને આમાંથી ઘણું સુખ થશે, પરંતુ અંતે જતાં એને એમાંથી દુઃખ ઉપજે છે. જેમ ગમે તેવું સારું ભોજન હોય, બહારથી ગમે તેવું રૂપાળું હોય, પરંતુ અંતરથી જો એ ફળ હોય કે શાકભાજી હોય એ કોવાયેલું નીકળે તો એ પોતાને સુખ નથી આપતું. એવી રીતે અધર્મમાં રહીને જે ક્રિયા થાય છે તે દુઃખ આપનારી છે, એવું નિષ્કુળાનંદ સ્વામી આ ચરિત્ર થકી સમજાવે છે. અને એ ચોર હતા તે પાછા ઉદ્ધવજીને એમની ઘરે મૂકી આવ્યા છે, અને એટલું જ નહીં પણ ઉદ્ધવજીના પગે પડીને માફી માંગે છે કે હે ઉદ્ધવજી,
અમે અમારા લોભને વશ થઈને તમને અમારા બંદી લીધા, બંદી કરીને લીધા ને તમને આવા કષ્ટમાં મૂક્યા, તમારી ઉપર કાંટાવાળી લાકડી ઉગામી, તમને તમારી પાસે પૈસા માંગ્યા છે, તમને ખાવા માટે અન્ન ના આપ્યું, એવી રીતે ઘણા દુઃખ અમને તમને અમે આપ્યા છે. માટે અમે તમારો જે અપરાધ કર્યો છે તે માટે અમને માફ કરો, અને જો તમે માફ નહીં કરો તો ભગવાન અમને માફ નહીં કરે. એવી રીતે ચોરને સદબુદ્ધિ ઉપજી છે અને ઉદ્ધવજીને પાછા એમની ઘરે મૂકી આવ્યા છે. એવી રીતે જે ઉદ્ધવજીએ ભગવાનમાં એવો દૃઢ વિશ્વાસ રાખ્યો, તેમની રક્ષા ભગવાનને કરી, તે પરચો અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવ્યો. અને આગળ હવે સ્વામી લખે છે, એમ છોડાવ્યો નિજ દાસ, આપી પરચો એમ અવિનાશ, એમ કરે છે જનના કાજ, આપી પરચા અલબેલો આજ, વડી કહું પરચાની વાત, સહુ સુણજો કહું સાક્ષાત, એક જાદવ જી હરિ જણ, જાતે વણિક ભક્ત પાવણ, જાણે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ, દ્રઢયાશરો અંતરેક, જાણે સાર અસાર વિવેક. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતે પોતાના દાસ જે ઉદ્ધવજી, તેમની રક્ષા મહારાજે કરીને એમને જે પરચો પૂર્યો તે વર્ણવીને હવે આગળ મહારાજે પોતાના જાદવજી નામના જે ભક્ત છે, જે વણિક ભક્ત છે, એમને શું પરચો પૂર્યો તે હું અહીંયા વર્ણવું છું. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જાદવજી નામના ભગવાનના એકાંતિક ભક્ત હતા, જેમને કેવળ અને કેવળ ભગવાનની મૂર્તિમાં લગ્ન રહેતી. એ ધંધો તો કરતા, ઘણું ધન મેળવતા, છતાં પણ એમને કોઈ પ્રકારે ધનનું મહત્ત્વ જીવનમાં ન હતું, પરંતુ કેવી રીતે ભગવાન રાજી થાય, કેવી રીતે મારો શ્વાસે શ્વાસ ભગવાન માટે વપરાય, કેવી રીતે મારી આ જે મિલકત છે તે સત્સંગ માટે વપરાય, એવા જેના મનમાં વિચાર રહેતા એવા એકાંતિક ભક્ત જાદવજી કરીને હતા. અને એમના હૃદયમાં નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે ભગવાન પ્રત્યેનો દૃઢ આશરો હતો, અને દૃઢ આશરો સ્વામી લખે છે કે અંતરે એક જ પ્રત્યે હતો. દૃઢ આશરો ઘણી રીતે બંધાઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે છે કે આપણાને આ પૃથ્વીનું જે તળ છે એમાં પણ દૃઢ આશરો છે. કોઈ દિવસ જ્યારે ચાલતા હોઈએ આપણે રસ્તામાં, અહીંયાથી દુકાને જવું હોય કે મંદિરે ચાલતા આવવું હોય, તો જ્યારે ચાલતા હોઈએ છીએ ત્યારે આપણાને પૃથ્વીનો એવો દૃઢ આશરો છે કે કોઈ રીતે મનમાં એવો વિચાર નથી થતો કે આ પૃથ્વી એમના ફાટશે ને મને એમાં સમાઈ દેશે. પરંતુ પૃથ્વીમાં જેવી રીતનો આધારપનાનો દૃઢ નિશ્ચય છે, જેવો પૃથ્વીમાં દૃઢ આશરો છે, એવો આશરો આ જાદવજી નામના જે ભગવાનના ભક્ત છે એમને ભગવાનમાં છે. અને કેવળ અને કેવળ ભગવાનનો આશરો છે. એક ભગવાન વિના બીજું કોઈ એમનું હિત કરનારું છે એવા એવો એમના મનમાં વિચારનો એક અંકુર પણ નથી. અને સાર અસારનો વિવેક એ જાણે છે. એ જાણે છે કે આ સંસારમાં હું રહ્યો છું, છતાં પણ ભગવાનને ભજવા, ભગવાનને રાજી કરવા, ભગવાનના જે સંતો છે, ભક્તો છે, એમની સેવા કરવી એ જ મારું પરમ કર્તવ્ય છે. એવી રીતે સાર અસારનો વિવેક એ જાદવજી નામના જે ભક્ત છે એમના હૃદયમાં દૃઢપણે વર્તે છે. આગળ એમનું ચરિત્ર નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કહું તે હતણી હવે વાત,
गयो गाम संबंधी संगात ते गामे हतो जमणवार जमियाव्या उतारे मोजार। स्वामी लखे छे कि एक दिवस जादवजी पोताना संबंधी साथे बीजे गाम गया छे। ते गाम में कोई लग्न प्रसंग हसे कि एवो कोई मोटो प्रसंग हसे माटे ते गाम में मोटो जमणवार योजायो छे। अने त्यां जादवजी पोताना संबंधीओ साथे पोताना संगाथीओ साथे त्यां गया छे। अने ते जमणवार में जईने ए प्रसंग में हाजरी आपे छे ने त्यां जादवजीए भोजन स्वीकार्यु छे। अने एमने ज्यारे ए जमणवार में भोजन स्वीकार्यु छे त्यारे एमनी उपर कंईक कष्ट आवी पड़े छे, एमनी पर कंईक दुख आवी पड़े छे। ते शुं दुख आवे छे ते स्वामी हवे आगळ लखे छे। तिया हतो एक दर दारी मागी पाचक फाकी विचारी आप्यो अजाणे वैदेविश खाता चार चाल्या मागी शीश। ए जमणवार में जमीने जादवजी ज्यां पोताने उतारे पाछा आवे छे त्यां रस्ता में एमना पेट में अचानक दुखावो उपजे छे। अने एमना थकी रहेवातो नथी एवो अत्यंत तीक्ष्ण दुखावो एमना पेट में उपजो छे। अने केवल एमने ज नहीं परंतु एमनी साथे जे एमना संगाथीओ हता तेमने पण पेट में घणो दुखावो थाय छे। माटे दुखावो थाय त्यारे ए समय में तो गामोगाम वैद्य हता ने ते वैद्य पासे जईने तमे पोतानुं जे पीड़ा थाय छे शरीर में ए वर्णो त्यारे वैद्य तमने एनो उपचार आपे एनो इलाज करे। माटे एवा ज आशयथी जादवजी अने ए जे चार एमनी साथे संगाथीओ छे ते वैद्य पासे त्यां आवे छे। अने वैद्य पासे आवीने भोजन पचावी दे एवी रीतनी औषधि एमनी पासे मांगे छे। त्यारे जे वैद्य हता ते आजनी जेवा तो कोई फार्मासिस्ट हता नहीं। એમને તો એવું હતું ને કે એમની પાસે દુકાનમાં બોટલો હોય ને બોટલ પર દવાનું નામ લખ્યું હોય અને દવા ખોટી ન જપાઈ જાય એવું કોઈ રીતનો એમને ત્યાં નિર્ધાર હતો નહીં। અને આજે જો ડૉક્ટર કોઈક દવા તમે જે દવાની ખરેખર જરૂર હોય એની જગ્યાએ બીજી દવા જો ડૉક્ટર આજે આપી દેતા હોય તો એ સમયમાં વૈદ્યથી ભૂલ થાય એ કોઈ નવાઈની વાત નથી। તો એ જે વૈદ્ય હતો જેમની પાસે જાદવજી જઈને ઔષધિ માંગે છે તે વૈદ્ય અજાણ્યામાં જાદવજી અને એમના સંગાથીઓને ઝેર આપી દે છે। વૈદ્ય પાસે તો બધી રીતની દવા હોય, એમને ગમે તેવો રીતનો ઈલાજ કરવો પડે, માટે એની પાસે જે ઝેર હતું તેને એ વૈદ્ય ભોજન પચાવી દે એવી રીતની ઔષધિ જાણીને જાદવજી અને એમના સંગાથીઓને આપે છે। અને જેમને કોઈ પ્રકારનું ઔષધિનું જ્ઞાન નથી, જે કેવળ અને કેવળ વૈદ્યના આશરે છે, એવા એ જે ચાર સંગાથીઓ છે અને જાદવજી છે તેમને એ ઝેર સ્વીકારીને ત્યાંથી ચાલતા થયા છે। અને જ્યારે એ ઝેર એમને પીધું છે ત્યારે એમની શું સ્થિતિ થાય છે તે આગળ સ્વામી વર્ણવે છે। આપ્યો અજાણે વૈદેવીશ ખાતા ચાર ચાલ્યા માગી શીશ રહ્યો જાદવજી એક જણ તેની વાત સુણો દઈ મન જ્યારે ખાધો જાદવજીએ ઝેર ચઢ્યો વિષ લેવા લાગ્યો લેર। સ્વામી અહીંયા લખે છે કે વૈદ્ય જ્યારે એમને ઝેર આપ્યું છે ત્યારે જે સંગાથીઓ અને જાદવજી તેમને ઝેર ઔષધિ માનીને ફાંક્યું છે, ઝેરને ખાધું છે,
ત્યારે એ જે ચાર એમની સાથે સંગાથી હતા તે તો ધબોધબ ત્યાં પડી ગયા છે. અને જાદવજી આવું જોયું ત્યારે એમના મનમાં આશ્ચર્ય થયો છે. પરંતુ જાદવજીને શું થાય છે તે સ્વામી લખે છે કે જાદવજીએ જ્યારે ઝેર ખાધું ત્યારે એમના શરીરમાં એ ઝેર વ્યાપવા માંડ્યું છે. જાદવજી લડથડવા માંડ્યા છે, જેમ કપડાં નીચોવે એમની જે નાડીઓ છે તે નીચોવા માંડી છે. અને જાદવજી પણ ત્યાં ધબ દઈને પડી ગયા છે. અને એ બોલવા જાય છે, મદદ માંગવા જાય છે, મને બચાવો એવી રીતનું બોલવા જાય છે, પણ એમનાથી બોલાતું નથી. એમની જીભા ભાંગલા અક્ષર જ કેવળ ઉચ્ચારે છે. અને આગળ શું થાય છે તે નિષ્કળાનંદ સ્વામી લખે છે. ત્રુટી નાડી ગયું ગડું મળી, થયા ચેત પડિયા ઢડી, પડી ટૂંકડી જીભા તે વાર, કરે ભાંગે અક્ષરે ઉચ્ચાર, હે નાથ હે નાથ ગાથ ગાય, સ્વામી નારાયણ કરો સહાય, દીન બંધો હું દાસ તમારો, આ દુખ માંથી આજ યોગારો. જાદવજીને જ્યારે એવી સ્થિતિ થઈ છે કે ઝેર પીધું છે, જ્યારે ભૂમિ પર ઢળી પડ્યા છે ને બોલવા જાય છે, છતાં પણ એમના મુખમાંથી કાંઈ બોલાતું નથી, ત્યારે પણ એ ભાંગલે અક્ષરે પણ કેવળ ભગવાનને જ પોકારે છે. જગતના જીવ પર જ્યારે કષ્ટ આવી પડે, એક બાળકનો પ્રસંગ છે કે એક બાળક શાકભાજી લેવા માટે માર્કેટમાં ગયો હતો અને ત્યાં એની પાછળ કૂતરું દોડ્યું હતું. ઇન્ડિયામાં તો કૂતરા હોય ગમે તે પાછળ ગમે તેવી રીતે દોડે, માટે કૂતરું જ્યારે એ બાળક પાછળ દોડ્યું ત્યારે એના હાથમાં જે શાકભાજીની ઠેલી હતી તે શાકભાજીની ઠેલી ત્યાં ને ત્યાં મૂકીને છોકરો નાસે છે અને પોકારે છે કે મમ્મી મને બચાવો. અને એવું જ્યારે આજુબાજુવાળા લોકો સાંભળે છે ત્યારે છોકરાની હાસી મસ્કરી કરીને કહે છે કે કેમ તારી મમ્મીને જ પોકારે છે, ત્યારે પપ્પા નહીં આવે બચાવવા માટે. એવી રીતે હાસી મસ્કરી કરીને એનો મજાક ઉડાવે છે. માટે જગતમાં એવો ક્રમ છે કે જ્યારે કોઈ કષ્ટ આવી પડે ત્યારે જે પોતાને સૌથી વાલો હોય, જેની વિશે અંતરમાં એવી એક ગાંઠ બંધી ગઈ કે હોય કે આ મારી રક્ષા કરશે જ, જેવી રીતે બાળકને પોતાની માતાને વિશે એવી ગાંઠ બંધાઈ હતી કે મમ્મી મારી ગમે તે રીતે કોઈ પણ પરિસ્થિતિમાં મારી રક્ષા કરશે, એવી રીતે જાદવજી અહીંયા પોતાના મા બાપ, પોતાના જે સગા સંબંધીઓ છે એમને નથી પુકારતા, પરંતુ એમને જે અંતરમાં જેમની પ્રત્યેનો દ્રઢ આશરો છે, જે પરમાત્માને એ જાણે છે કે એ તો દીનના પણ બંધુ છે, અશરણના પણ શરણ છે, આ કષ્ટ થકી નિવારવાવાળા એ જ છે ને, એમની સિવાય આ જગતમાં બીજો કોઈ મારી સાચી રક્ષા કરનારો નથી, એવા જે પરમાત્માને જાદવજી ભજે છે એમનું ભજન જાદવજી એ વખતે કરે છે. અને કહે છે કે હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, તમે જો મારી આ વખતે સહાય નહીં કરો તો આ દુઃખમાંથી મારો મને ઉગારનારો કોઈ છે જ નહીં. અને હે મહારાજ, હું તો તમારો દાસ છું, તમારો શરણનો એક સેવક છું, માટે મારી રક્ષા કરવી એ તો તમારું કર્તવ્ય છે, અને તમારી ઈચ્છા હોય ને મારી રક્ષા ન કરો તો પણ સારું, પરંતુ કેવળ મારો જ્યારે અંત સમય આવે, આ ઝેરને લીધે જો મારું અત્યારને અત્યારે મૃત્યુ થવાનું હોય તો તમે મને તમારા ધામમાં લઈ જજો. એવી રીતે જાદવજી ભગવાનની પ્રાર્થના કરે છે અને ભગવાનને પોકારે છે. અને પોતાના ભક્તની પોકાર સાંભળીને એકવાર જે ભગવાન કોઈના બંધનમાં નથી આવતા, જે આકાશ જેવા નિર્લેપ છે, એવા ભગવાને ભક્તના બંધનમાં આવી ગયા છે. અને ભગવાન શું વિચારે છે, મહારાજ શું વિચારે છે તે નિષ્કળાનંદ સ્વામી આગળ કડીમાં લખે છે. પડ્યો કષ્ટમાં કરે પોકાર, સુણી વાલ્યમ આવ્યા તે વાર, મનોહર
सुंदर मूरती जुवे जादव जी प्राणपति जोई नाथ ने लोभान नेण कहे भले आव्या सुख देण। जादव जी जारे प्रभु नो पोकार करे छे ने विचारे छे के महाराज मारी रक्षा करवा माटे अवश्य आवशे त्यारे भक्त नो विश्वास जोईने भगवान त्यां दौड़ता चाली आवे छे। અને મહારાજે જાદવજીના વચન સાંભળે છે ત્યાં પ્રગટ પ્રમાણે ભગવાન ત્યાં પ્રગટીને જાદવજીને દર્શન આપે છે અને મહારાજની મનોહર મૂર્તિ જોઈને જાદવજી પોતાનું જે સર્વ દુઃખ છે તે ભૂલી ગયા છે। મહારાજને જોઈને એમના નેણ લોભાય છે, કેવળ મહારાજના દર્શને કરીને એમનું અંતર હરખાય છે। જે કપડાં નીચોવે ને જેમ એવી રીતે જે એમની નાડીઓ નીચોવાતી હતી અને તે થકી જે દુઃખ એમને ઉપજતું હતું, જે દુઃખ થતું હતું એમને, સર્વે દુઃખ એમને વિસરી ગયું છે। કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિને વિશે એમને લગ્ની બંધાઈ છે, ભગવાનના દર્શને કરીને સુખિયા થઈ ગયા છે। અને તે સમયમાં એમ ભગવાનને પ્રાર્થના કરે છે, આસમે મને આપ્યો દર્શન હવે મર છોટે મારું આતન। અને એવી મનોહર મહારાજની મૂર્તિ જોઈને જાદવજી એવી દુઃખદ પરિસ્થિતિમાં છે, છતાં પણ ભગવાનને ચરણે પડીને ભગવાનને પ્રાર્થના કરે છે। જાદવજી કહે છે કે હે મહારાજ, તમે કરુણા કરીને મને આ સમયે દર્શન આપ્યા છે, મારો અંતકાળ આવી રહ્યો છે અને તે સમયમાં તમે જાતે આવીને પોતે આવીને મને અહીંયા દર્શન આપવા માટે પધાર્યા છો, માટે મારા બહુ મોટા ભાગ્ય છે અને મારા જેવો ધન્ય ભાગી બીજો કોઈ છે જ નહીં। અને જાદવજી આગળ એમ કહે છે કે હવે મર છૂટે મારું તન, તમારા દર્શન મને થઈ ગયા છે, માટે મારો દેહ જો અહીંયા ને અહીંયા હમણાં પડી જાય તો પણ મને કોઈ જાતનો અફસોસ નથી। જાદવજીને પ્રાણથી પણ પ્રભુજી પ્યારા છે, જે મુક્તાનંદ સ્વામી લખે છે કે પ્રાણથી પણ પ્રભુજી જેને પ્યારા હોય એવા ખરેખરા ભક્ત ભગવાનને વાલા છે, એવા જ ભક્ત જાદવજી તેમને આગળ હવે મહારાજ કેવી રીતે રક્ષા કરે છે કે એમનું તન છોડાવે છે તે વાત શું બનશે એમની સાથે, તે નિષ્કુળાનંદ સ્વામી આગળ પ્રચા પ્રકરણમાં વર્ણવશે અને એ કથા આવતીકાલે સાંભળીશું। ઘનશ્યામ મહારાજની જય। શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે। ઘનશ્યામ મહારાજ।